વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આજે એવો ટોપિક લઈને આવ્યા છે જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન લગભગ આ ટોપિક પર મોટા ભાગના લોકોને ફરિયાદ હોય છે તો એનું આપણે એક સમાધાન શોધવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ તો માપણીનો સામાન્ય ખ્યાલ આપણને આપી દઈએ કે અંગ્રેજોના સમયથી આ માપણીની પ્રથા છે એ શરૂ થઈ હતી અને એ એનો હેતુ હતો જમીન મહેસૂલ ઉઘરાવવું તો એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવેલી હતી અને આપણે આકાર કહીએ છીએ તમારા સાત બારમાં પણ આકાર લખેલો હોય તો આ માપણીનો મુખ્ય હેતુ એ આકાર નક્કી કરવાનો હતો માપણી કરી અને નક્કી કરી દેવામાં આવે કે આ વ્યક્તિને આટલા પૈસા ભરવાના છે તો તમે આ એક ગામનો નકશો તમે જોઈ શકો છો કે કઈ રીતે નકશો છે તો ગામ તળની આજુબાજુથી એ શરૂ કરવામાં આવે છે તો તમે આ આ નંબર જોઈ શકો છો અહીં તમે જે નંબર છે એક નંબરથી શરૂઆત થઈ છે એ આપણે જોઈ લઈએ ત્યાંથી આ રીતે એ જે કબજો હોય એ માપી લે છે ત્યારબાદ બે નંબર એ રીતે આખા નંબર આપે એને સર્વે નંબર કહેવાય એ સર્વેમાં કોઈ નંબર એ રીતે એ પડતો જાય તો આખા નંબર એના એક બે ત્રણ ચાર પડતા જાય ત્યારબાદ જે આપણે પૈકી હોય છે અત્યારે ઘણા લોકોના સાત બારમાં પૈકી નંબર આવેલા હોય તો પૈકી નંબર એટલે એવા નંબર કે તમારા બાપ દાદા પાસે પહેલાં એક નંબરનો સર્વે નંબર હતો એમાં ભાઈઓ ભાગ થયા તો ભાગ પડવાથી એ એક પૈકી એક પૈકી એક એક પૈકી બે એ એ રીતે ભાગ પડતા હોય છે પેલા માત્ર એક પૈકી એ જ રીતે લખાતું માની લો કે બે ભાઈના ભાગ થયા હોય તો સર્વે નંબર એક હોય તો એ એક પૈકી એ ભગવાનજીભાઈને અને એક પૈકી બીજો એક ફરી વખત એ એનો ભાઈ હોય કરસનભાઈ તો એના નામે પણ કોમ્પ્યુટર આવતા એક પૈકી એક અને એક પૈકી બે એ રીતે એ અલગ નક્કી કરવા માટે થઈને એ નંબર નક્કી કરવા માટે થઈને એ પાછળ પૈકી એક અને પૈકી બે ને એ રીતે લગાડવામાં આવે છે તો આ એક બેઝિક સમજ થઈ છે કે માપણી છે એ આકાર નક્કી કરવા માટે મોટે ભાગે થઈ હતી આ લગભગ દર ત્રીસ વર્ષે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે કે દર ત્રીસ વર્ષે આપણે સેટલમેન્ટ કરવાનું છે એ અમલ નથી થયો ત્રીસ વર્ષનો કારણ કે છેલ્લે લગભગ લઈને સુધી પણ માપણી થયેલી હતી હમણાં આ રિસર્વેનો કાર્યક્રમ શરૂ છે તો જમીન માપણી વિશે આપણે બેઝિક સમજ મેળવીએ તો ખેડૂતોને વિવિધ હેતુ માટે જમીન માપણી કરવાની જરૂરિયાત રહેતી હોય છે ક્યારેક ભાઈઓ ભાગની વેચણી કરવાની હોય ક્યારેક બાજુના ખેતરવાળાઓએ દબાણ કરેલું હોવાની આશંકા જણાતી હોય જમીન બિનખેતી કરવી હોય કે અન્ય બીજા કોઈ પણ કારણોસર જમીન માપણી કરવાની એ જરૂરિયાત રહેતી હોય છે ઉપરાંત હાલમાં સરકાર દ્વારા રીસર્વે અમલમાં છે એ રીસર્વે અનેક ક્ષતિઓ રહેવા પામી છે આવા સમયે માપણી બાબતે ખેડૂતે ફરિયાદ કરવાની જરૂરિયાત રહે છે તો જમીન માપણીની ફરિયાદ ભાગે મોટીભાગે જ જણાયેલી છે બાકી તો કોઈ માપણી બાબતે કોઈ ફરિયાદ વિશેષ જણાતી નથી પણ જે હાલમાં એ રીસર્વેનો કાર્યક્રમ શરૂ છે એમાં ઘણી વખત ક્ષેત્રફળ ઓછા વધતા પ્રમાણમાં એ સાતબાર બની જતા હોય છે તો એવા સમયે લોકોએ શું કરવું ખેડૂતોએ શું કરવું તો એના માટે એક આપણે એક પદ્ધતિ છે નક્કી કરેલી તો આવા સમયે માપણી અંગેની ફરિયાદ ક્યાં કરવી એ બાબતે ખેડૂતો અજાણ હોવાના કારણે કેટલીક વખત લાખો રૂપિયાની જમીન કોઈ અન્યના ખાતે ચડી જાય એવો પણ સંભવ રહે છે માપણી અંગેની ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદ વેતી હોય છે રીસર્વે કબજા મુજબ કરવાનો નિયમ હોવા છતાં તો ખેડૂતોએ લાંબી વહીવટી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે અને વકીલ ફી ખર્ચ ન થાય તે માટે થઈને સરકારે તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડી અને સાદી અરજીથી નિકાલ કરવાની સત્તા આપેલી છે તો અરજદારશ્રી આવી અરજી એ સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ એટલે કે એસએલઆર કરવાની રહેશે અને આવી અરજી છે તારીખ એકત્રીસ બાર બે હજાર એકવીસ સુધીમાં કરવાની રહેશે એ તારીખ છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એ અરજી છે કરી દેવાની છે અરજીનો નમૂનો સરકાર શ્રી દ્વારા કોઈ નમૂનો નક્કી થયેલ નથી પરંતુ ખેડૂતોની સરળતા માટે આપણા દાવા એક નમૂનો એક બનાવેલો છે તો આપણે એ નમૂનો પણ તમને બતાવીએ કે કેવો નમૂનો હોય તો આપણે એક ફાઇલ બનાવેલી છે નમૂનાની એ વર્ડમાં પણ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ છે અને આપણે એની પીડીએફ પણ બનાવેલી છે તો આ એક નમૂનો છે એ તમારું નામ સરનામું તારીખ મોબાઈલ નંબર અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ અને અમુક જગ્યાએ નાયબ નિયામકશ્રીને અરજી કરવાની હોય છે અને બાકીની વિગત અહીં ખાનામાં લખેલી છે ગામનું નામ ને તાલુકો અને જૂનો સર્વે નંબરને જૂનું ક્ષેત્રફળ નવો સર્વે નંબર અને નવું ક્ષેત્રફળને અને અહીં છે એ સમય મર્યાદા વધારીને અહીં તમારે છે એકવીસ સમજવું એકત્રીસ બાર બે હજાર એકવીસ કરવામાં આવેલી છે તો આ બાબતે સાહેબે આપણને મારેળું ધ્યાને અને ક્ષતિઓ દૂર કરવા અંગેની કાર્યપત્તિ મુજબ કાર્યવાહી કરવા યોગ્ય થવા વિનંતી છે એવી એવું લખીને અરજી કરવાની છે અને રી સર્વેમાં જે ક્ષતિઓ થઈ હોય એની વિગત અહીં ટૂંકમાં લખવાની છે તમારે તમારે જે ભૂલ હોય તમારું ક્ષેત્રફળ હોય એ પાંચ એકર હોય અને પાંચ એકરને બદલે ચાર એકર થઈ ગયું હોય કે કોઈ પણ ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર હોય કે બીજો કોઈ ફેરફાર હોય તો તમે એ ક્ષતિ છે એ લખી શકો છો અહીં તમારે સહી કરવાની છે તો આ રીતે આપણે એક વર્ડમાં પણ નમૂનો બનાવેલો છે અને ત્યારબાદ એક પીડીએફ નમૂનો પણ આપને બતાવું છું કે એ પીડીએફ નમૂનો પણ તમારે જોતો હોય તમે એ કોમેન્ટમાં એ લખજો આપણે આ બીજો નમૂનો છે જે તમને વર્ડમાં બતાવેલો છે એ જ પ્રકારે એ પીડીએફમાં પણ બનાવેલો છે તો તમે એ પીડીએફની નકલ જોઈતી હોય તો પણ તમે જે લખજો તમને આ નમૂનો છે એ મળી જશે અરજી છે એ એસએલઆરને કરવાની હોય છે તો એ બાબતનો એક પરિપત્ર પણ હમણાં તાજેતરમાં થયેલો છે ત્રીસ નવ એના રોજ તો એ પરિપત્ર શું છે એ પણ તમને બતાવી દઈશ તો આ પરિપત્ર છે ત્રીસ નવ બે હજાર એકવીસ ના રોજ એ પરિપત્ર એવો જ છે કે સાદી અરજીથી છે એ આ અરજી કરવાની છે અને તારીખ એકત્રીસ બાર બે હજાર એકવીસ સુધી આ લંબાવવામાં આવે છે સમયાંતરે એ સરકાર દ્વારા તારીખો લંબાવેલી છે તો બસ આમાં કોઈ વિશેષ નથી એ અગાઉ પણ આપણે એક વિડીયો બનાવેલો એમાં પણ આ જ રીતે એ વિડીયો હતો અને એ તારીખ હતી એમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ અને ત્યારબાદ કંઈક માર્ચ મહિના સુધી કંઈક બના અરજી લંબાવેલી હતી તારીખ ત્યારબાદ પણ એ વધારો કરવામાં આવેલો હતો સમયાંતરે એમાં વધારો કરવામાં આવેલો છે ને આપણે જે અરજી કરવાની છે એના એડ્રેસ પણ આપણે એસએલઆરના અને નાયબ નિયામકના એડ્રેસ છે એ પણ તમને હું બતાવી દઉં છું અને એની પીડીએફ પણ આપને જોઈતી હોય તો તમે વિડીયોનામાં કોમેન્ટ બોક્સ કરજો અમદાવાદથી લઈ અને તમામ જે તેત્રીસ જિલ્લાઓ છે ત્યાં નાયબ નિયામક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્સ અમદાવાદમાં છે એ નાયબ નિયામકને અરજી કરવાની છે ગાંધીનગરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્સ એટલે કે એસએલઆરને તો આવી રીતે નાયબ નિયામક છે ત્યાં નાયબ નિયામકની પોસ્ટ હોય ત્યાં નાયબ નિયામકને અરજી કરવાની બાકી એસએલઆરને અરજી કરવાની છે અહીં સરનામા લખેલા છે અને મોબાઈલ નંબર પણ એ લખેલો છે તો આપણી પાસે એક મોબાઈલ નંબર બોટાદનો નથી ઉપલબ્ધ થયેલો તો મોબાઈલ નંબર નહીં સોરી એનો ઓફિસનો ટેલિફોન નંબર હોય એની વાત કરું છું તો બોટાદનો એક ટેલિફોન નંબર નથી આપણી પાસે અને મહીસાગરનો પણ ઉપલબ્ધ નથી અને ગાંધીનગરમાં જે એસએલઆરની કચેરી છે ત્યાંનો નંબર પણ આપણી પાસે ઉપલબ્ધ નથી બાકીના તમામ મોબાઈલ સોરી ટેલિફોન નંબરો આપને અહીં જણાવવામાં આવેલા છે આમાં તમને વિડીયોમાં ન દેખાતા હોય તો તમે આની પીડીએફની માંગણી કરજો અને એક વિશેષમાં આપને જણાવવાનું કે કોઈ આપના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો હોય એ તમે કોમેન્ટમાં પૂછી શકો છો પ્રશ્નો તમારા સૌથી ઉપર અમને સરળતાથી મળી રહે એ માટે થઈને આપણે આપ ચેનલ જોઈન કરવી તો ચેનલ પણ તમે નીચે જોઈન કરી શકો છો ચેનલ જોઈન કરવાથી ફાયદો એ થશે આપને કે આપના પ્રશ્નો છે સૌથી મને ઉપર દેખાશે અને આપને એનો જવાબ દેવામાં સરળતા રહેશે તો કોઈને ચેનલ જોઈન કરવી હોય તો ચેનલ જોઈન પણ કરી શકે છે પણ એની કેટલીક ફી હોય છે તો એ તમારે ફી ન ભરવી હોય ને એમને એમ કોમેન્ટ કરો તો પણ આપણે એ એનો જવાબ આપતા હોઈએ છીએ આ તો તમારે કોઈ વહેલો વારો આવી જાય તમારી કોમેન્ટનું એના માટે થઈને એ સૌથી એ ઉપર દેખાય કોમેન્ટ તો તમે ચેનલને જોઈન કરી શકો છો તો આ રીતે તમે એસએલઆરને અરજી કરી અને આપની કોઈ પણ ફરિયાદ હોય તો એ મોકલી શકો છો અને તમારે આ અરજી છે ટપાલથી મોકલી દેવાની છે જરૂરી ડોક્યુમેન્ટ તમે ત્યાં નકશો આવેલો હોય જે નવો સાત બાર કઈ રીતે બનવાનો છે એ ટાઈપનું કંઈ આવેલું હોય ડીઆઈએલઆર કચેરી તરફથી તેમની નકલ પણ એ જોડવાની છે ને તાજેતરના સાત બારની નકલ પણ તમે એ સાથે જોડી શકો છો તો આ રીતે એ અરજી કરી દેવાની છે તો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો આભાર